ડીસા તાલુકાના નાની આખોલ ગામમાં ગટર પર દબાણ આચરી દેવામાં આવતા ગટરનું પાણી અવરોધવા લાગ્યું છે અને તેના લીધે રહેણાંક વિસ્તારમાં ગટરના પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસા તાલુકામાં આવેલી નાની આખોલ ગામના વોર્ડ નંબર 1માં વસતા લોકો અત્યારે ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થઈ ઉઠ્યા છે. આ વિસ્તારમાં અગાઉ ગંદા પાણીનો નિકાલ વોળામાં થતો હતો અને વોળા મારફત રહેણાંક વિસ્તારની ગટરોનું પાણી નદીમાં પહોંચતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વોળા પર નજીકના ખેતર માલિક દ્વારા દબાણ આચરવામાં આવતા આ વિસ્તારની ગટરોનું પાણી અવરોધાતા આ વિસ્તારમાં ગટરનું પાણી ભરાવા માંડતા આ વિસ્તારમાં અત્યારે ખૂબ જ દુર્ગંધ ફાટી નીકળી છે અને તેનાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ગંભીર રોગચાળાના ભય નીચે પણ તેઓ જીવન ગુજારી રહ્યા છે. સમસ્યા એવી છે કે આ વર્ષોથી નાળું અહીંયા નીકળતું હતું, જે વેણ કે વેણ નાળાની વેણ કે જે આખોલ નાની ગ્રામ પંચાયતમાં આવે વોર્ડ નંબર 1માં બરાબર વર્ષોથી નાળું હતું. પછી આ ભાઈ જમીન વેચીને જે ભાઈ રબારી હતા જમીન વેચી નાખી એ સોની, તો સોનીએ નાળાને જે પાણી નીકળતું હતું એ પાણી નીકળ્યું તો એ આજે હમણે બંધ કરી નાખ્યું ને અહીંયા પાણી ભરાઈ ગયું છે અમારા જે રસ્તા ઉપર ને એ નાળાને અમે નીકળ માટે કીધું તો સાહેબ જે હાલ નિકાલનો જે પ્રશ્ન છે એ અમારે કોઈ કોઈ ગ્રામ પંચાયતવાળા લેતા નથી. સરપંચ સાહેબને અમે કેટલી રજૂઆત કરી તો સરપંચ સાહેબ કે આ મારો પ્રશ્ન નથી. અમારે જે ગમે ત્યારે અમારા પાણી વર્ષોથી ચાલે છે. આજે મને 20 વર્ષથી અહીંયા આવું છું, 20 વર્ષથી અહીંયા પાણી ચાલતું જ રહે છે, પણ આ અચાનક પાણી બંધ કરવાનું કારણ શું? જગ્યા હતી એ માલિકે જગ્યા વેચી મારી, સોનાને વેચી છે, જે પાણી મારું નીકળવાનું બંધ કેમ કર્યું? અમારે એ સવાલનો જવાબ જોઈએ છે. અમારે પાણી જે હોળો પડતો હતો એ પાણી મારું હેડે અને અમારું હંમેશા હેડતું રહે એ અમે ઈચ્છા જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં ગોચરમાં દબાણ થતા હોય છે ત્યારે આખોલ ગામમાં તો વોળા પર દબાણ આચરવામાં આવ્યું છે અને આ દબાણ આચરવામાં આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે તંત્ર સક્રિયતા દર્શાવીને દબાણો દૂર કરાવે તો સ્થાનિક લોકોને પડી રહેલી મુશ્કેલી નિવારી શકાય તેમ છે અને તંત્ર સ્થાનિકોના આરોગ્યને ભોગે આવા દબાણદારોને કેમ છાવી રહ્યું છે તે પણ પ્રશ્ન છે.